આપણે પુરુષ કોઈ બીમાર હોય ને ખબર કાઢવા જાવ ને પૂછીએ ને એનો વિવેક કેટલો હોય ખબર પૂછીએ તો એનો જવાબે એવો હોય કે અડધું દર્દ વયું જાય. આપણે કે કા ભાભી કેમ છે મારા ભાઈને? ઘણો હાર ભાઈ, ઘણો હાર, ઘણો ફેર. લગ્ન થયા 15 વર્ષ થયા, મેં કોઈ ધરાય ધાન ન ખાધો, કા માથું દુખતું હોય ને કા પેટમાં દુખતું હોય ને કા અને વીધી થાય ડેન્ગ્યુ છો આને, અને જેટલા નવા રોગ ની શરૂઆત થાય ભાઈ અહીંથી જ થાય. લ્યો ભગવાને મારો ભરથાર મોકલો કે નવા રોગ નો સંશોધનકારક મોકલો? ચિકનગુનિયા આને જ પેલા જાતા, ચિકનગુનિયા માંડ હેરખા કરી લે તને ડેન્ગ્યુ છો ભાઈ. 15 વર્ષ કાઢ નાખ્યા આમણામ ને આમણામ. કોને ખબર ક્યાં સોગડિયા મારા બાપે મને પહેરા પહેરવી ભાઈ, પણ આજુ જાય ભાઈ હકારે જાય બાપા શું કરીએ. બાળક ત્યાંની મળેલ ઠાઠડીયા ઠરી નહીં ભાઈ હું કોઈ દી. એવા હારા હારા ઘરના માગા આવતા ને મારા બાપે ગધડા ડોકે હીરો ભાઈ જો. તમારા પ્રતાપે જીવે ત્યારે મને એમ થાય કે પ્રતાપ કેટલું કામ આપે ભગવાન ને દયા હોય, કારણ કે પ્રતાપ મારા બાપા નામ છે અને મારા બાપા ઘેરે મેં જન્મ નો લીધો તો આજે વિયોગ જેવો કીધું ન જીવે બેસાડો. સારું આમ તો સારું, આમ તો કાલ ડાક્ટર કહેતા હતા રજા આપી દે, હું બે દીથા બહુ સારું છે, બહુ ઘણું સારું. દેરિયા જેઠિયા ક્યાં નાવાની સોવા જાવું? મારી જેઠાણી તો ખબર કાઢવાય નતા આવી, ખબર કાઢવાય એના એ નહીં માંદા પડે બેન. હે પણ ઘણો હાર, બે દીથા બહુ હાર, બે દીથા ખાય છે, બે દીથા તો કાલે સફરજન અડધું ખાધું. અમરસિંહ ભાઈ આવ્યા હતા ખબર કાઢવા, બે બે કિલો સફરજન લાવ્યા હતા, બે કિલો લાવ્યા હતા. હવે તમે નક્કી કરો, 2 કિલો સફરજન લાવ્યા હતા એમાંથી અડધું એને ખાધું, બાકીનું કોણ ભટકાવી ગયું? એ કે ના પડ્યો કે અડધું ખાઈ ગયા હતા ને, એ કે સફરજન અડધું ખાધું તું? હા ખાય ત્યાં બહુ હઈ રહ્યો છે, ખાય ખાય ન ત્યાં. પણ આ ઘણું સારું, 15 દિવસ પહેલા આવ્યો તો ખબર પડે તમને, એમ જ લાગે કે પથારીમાં સાદર પડી. એ સાદર ઉછી કરો ત્યારે ખબર પડે કે હાથમાં પીડ્યો આમાં. પણ ઘણું સારું, બે દિવસ બહુ સારું છે ભાઈ, બહુ સારું, ઘણું સારું છે ભાઈ. અને તોય ત્યાં ડાક્ટર હારા છે બેન, મારા કડે હોય ન નાખવી પડે, નાઈયા નાઈયા રાખે સોટાડેલો. એ ઓલું બુસ ખોલે ને એમના ઢાંકણા માં દઈ દે ફાટ દે નામ કે નામ. સારું સિસ્ટમ આવે, પેલા અમે માંગ્યું પડક્યો તો માડે ભેહું ની હોવું જેવી હોવું મરી ગયું. દવાખાને હોયું યાદ કર્યા કરે તો હાથ પેઢી ની હોવું યાદ કરે, જે રંગમાં તમે છો. પણ ઘણું સારું, બે દિવસ બહુ સારું, કાલ તમને રજા આપી દે ભાઈ. કાલ રજા આપી દે, ઘણું સારું. અને સાહેબ એમાં વધારે વધારે એક શબ્દ બહુ નીકળે છે, તકલીફ ઘેરે પડે ત્યારે, અમારા ગઠ્ઠાનો રોટલો અડાયો. સાહેબ આ શબ્દ મને બહુ ગમે છે, અમારા ગઢાઓનો રોટલો યાદ આવ્યો. તમારી પરજા પાહેલી આવા શબ્દ બોલાવા હોય તો આવા સંતોના સંગમાં રહી અને આવા સારા કાર્યો કરજો. રોટલો કહેતા તમારું પોતાનું ભજન, અમારા દાદાનું ભજન યાદ.
આડું આવ્યું અને આડું આવીને ઊભું રહે અને આડું આવીને ન ઊભું રહે એને ભજન જ ન કહેવાય. અને આવી વખતે જમ વખતે જ આડું આવે. ખાલી ઓથ લઈ લો. આજનો કથાનો મને પ્રસંગ બહુ ગમ્યો સાહેબ, કે ખાલી ઓથ લઈ લે તો જમના દૂધ ઉભા રહી જાય. એક જણો ભજન ગાતો હતો, અમારે તો સંતવાણીમાં તો બહુ ટીપુ મારે, સંતવાણીમાં જેને ભજનો બધા સાંભળ્યા બધાને ખબર હોય વગાડવાનું. તાતો મીડો ખોળામાં લેવા ધીરો રે ને, અમારે શનિ નું ધ્યાન રાખવું પડે કારણ કે હાથમાં ગ્રહ. જમાવટ કરતા હોય ને ભજન, સુરાવટ થઈ જાય, એમાં જમના દૂત આવ્યા. ઓલો ભજન ગાતા હતા એનો જ વારો, પણ 5 મિનિટની વાર હતી એટલે જમના દૂતને શું થયું, 5 મિનિટની વાર છે અને એને આવો ડાયરા જોયેલા નહીં, ભજન જોયેલા નહીં, ન્યાય એવું કાંઈ થાય નહીં. તો જમના દૂત કહેલા, એ પણ બહુ માણા એ અને માળો સારું ગાયો. તો 5 મિનિટની વાર હતી કે ઘડીક આપણે સાંભળી હતી, એ સૂટા લઈ ગોર મીડિયા કરવા જમના દૂત. અને એવો ભજનનો માહોલ, એ તમને કહું, સદગુરુના ચરણમાં કાયમ દિવાળીને કદી એને જોઈ મેં રેણ અંધારીને, એવા ભજન હાલતા હતા ગુરુવાણીના. અને ઓલાય ગોથું કહે છે કે ભાઈ વાહ, એ વાહ તો ગાવા વાળો થયો ભલા મને. એ વિચારમાં ને વિચારમાં કલાક ક્યાં વહી ગયા ખબર ન રહી. આ સત્સંગ નારદને પૂછ્યું ને કોઈ કે સત્સંગ એટલે શું, સત્સંગ એટલે શું, નારદે ભગવાનને પ્રશ્ન કર્યો. એટલે ભગવાને કીધું, નારદ મને રહેવા દે, પણ પોદળો પીડ્યો એ ઊંચો કર અને એની નીચે કિંગો બેઠો ને એને પૂછ સત્સંગ એટલે શું. એટલે ઓલાને પોદળો ઊંચો કર્યો ને કિંગાને પૂછ્યું નારદે કે સત્સંગ એટલે શું, તો કિંગો મરી ગયો. એ કે ભગવાન મશ કરે શું કરો, કિંગો જ મરી ગયો. એ કે તો એક કામ કરે, ઈજ ગામમાં બ્રાહ્મણનું ઘર છે, એની ઘેરે ગાયનો વાસરો છે, તાજી ગાય વૈયાણી છે, એ વાસળાને કાનમાં પૂછી લે. એટલે નારદ ન્યા ગયા, વાસળાને કાનમાં પૂછ્યું કે સત્સંગ એટલે શું. ચારી પરમાચ્યું છે લેવાય તો લઈ લેજો, લઈ લેજો, લેવાય લેવાય ને, હું કામ ન લેવાય છે, ઘણો ટાઈમ છે લઈ લે. પણ આ સત્સંગની વાત, આપણે સત્સંગ માહોલમાં બેઠા એટલે એ નારદ રે, એ ભગવાને કીધું કે તમે એક કામ કરો નારદ, એક બ્રાહ્મણનું ઘર છે, એના ઘેરે ગાય વૈયાણી છે તાજી, એના વાસરુના કાનમાં પૂછો. એટલે વાસરુના કાનમાં નારદે પૂછ્યું સત્સંગ એટલે શું, તો વાસરુ મરી ગયું. નારદ આવીને કીધું કે ઓલાને પૂછ્યા ભેગા ટળી જાય ડોહા. નારદ ઘણી બધી લાંબી વાત છે, ટૂંકી લઈ લો. ઈજ ગામના રાજાની ઘેરે મોટી ઉંમરે આ જ દીકરાનો જન્મ થયો છે. એ દીકરાને પૂછે, ઓલો કે ઓલા બે કઈ નહીં, આને કોણ ટળી ગયો, તો ઓલો બારો ન નીકળવા દે મને, એક તો મોટી ઉંમરે દીકરાના લગ્ન ઓલો જન્મ થયો અને તારે મને તોડાવી નાખો. નારદ મારી વાત ઉપર તો ભરોસો છે, જાય છે રાજભવનમાં જા, એમ કહેવાય બાળકના જન્મનો ઉત્સવ આવતો ને, એમાં નારદ આવ્યા તા તો આનંદ વધી ગયો. પ્રભુ તમે નારદજી આવી ગયા, એ કે મારે છોકરાને રમાડવો છે. પણ નારદ બીતા થાય, રમાડો ને ભૂયો ન જાય તો સારું, ઓલા બે તો ગયા થા આવ. રાજાની ગાદી મરવું મરવું થાય, ખોળામાં લીધો એને, એમ છું એક કોઈ શિયાળે વયો જાવ ને પછી ક્યાંક થઈ જાય તો મૂકીને ભાગ્ય લાગ્યા આવે. એટલે નારદ હાવ પછવાડે વી આવી ગયા, વોકળામાં જઈને પૂછ્યું, ઓલા કે હું છે છોકરો બોલ્યો. અને જન્મતા જ બાળક રડે એ જ સારું લાગે, જે સમયે જે વસ્તુ સારી લાગતી હોય એ લાગે, હસે એ નો સારું લાગે. જન્મતા જ બાળક રડે તો જ રૂડું લાગે, હસે તો બેકા લાગે. જન્મતા જ બાળક છે, હું એનું ગામ મૂકીને હું જાય કે આ કોણ આવ્યો ભૂતના પેટનો. નારદ આમ હાથમાં લીધો, મરક મરક દાંત કાઢ્યા રાજકુંવરે, પણ જીભ ધ્રુજે છે નારદને, પૂછું કે નહીં. ઓલો પેલા બોલ્યો, પૂછ ને જે પૂછવું હોય નારદ, કે તો હે બાળક, હે રાજકુંવર, સત્સંગ એટલે શું. ત્યારે એને કીધું કે આમાં કાંઈ ન સમજાણું, કે ના સત્સંગ શું કહેવાય મને ખબર નથી નારદ, પણ સત્સંગ શબ્દમાં કેટલી તાકાત, કે કા કે એક કિંગો
એને તું મળ્યો છો? કે હા. એને તમે સત્સંગ શબ્દ પૂછ્યો? કે હા. મરી ગયો? કે હા. પછી એક વાસરું તમે પૂછ્યો કે સત્સંગ એટલે શું નારદ? કે હા. એ મરી ગયો? તો કે હા. હે નારદ, સત્સંગ શબ્દ ખાલી કિંગો હાંભળી જાય તો એને મોક્ષ મળી જાય, ગતિ મળી જાય. એ પાછો વાસરું થાય ગાયને ઘેરે, અને ગાયને પેટ વાસરું થાય, અને એને પાછો સત્સંગ શબ્દ ખાલી અડી જાય તો એક કિંગાને સત્સંગ શબ્દ મળે ને આજ રાજાનો કુંવર થઈ જતો હોય તો જેણે સત્સંગ કર્યો એ શું ન મળી શકે છે? ખાલી સત્સંગ શબ્દ મળી જાય તો જો એ રાજા બની શકતો હોય, તો જેણે સત્સંગ કરશે એને કેટલું પરમાત્મા કેટલું ભગવાન આપશે, મોટા મોટી વાત. એટલે એ રોટલો મને બહુ ગમે. અમારા વડીલોનો રોટલો આડવાયો, અને તમારી જેવા સાહેબ ભાઈ અમારી ચિંતા કરે, શું વાંધો આવે? કાલ તો અમે ઘેરે વી આવીશું ભાઈ, એવો જવાબ આપે બીઠો. કાલ અમે ઘેરે વી આવીશું ને, હવે તો જમ્યા છે અને દવા લાગુ પડી ગઈ, કાલ અમારે ઘેરે વી આવીશું. આવું બહેનો કહીએ કે, પણ જો આવી રીતે કોઈ ભાઈ બીમાર હોય ને, ભાઈ જોકે બેહેજ ની ખાટલે, ત્યાં એ તો એ લીમડા હેઠે બેઠો એકલો દવાખાનાનો લીમડો, આપણે કે કાંધા કે મારા બાન બધા બેઠા રૂમમાં, એકલી દવાની વાયસદ આવે કેમ ગોઠે, લે લગભગ ભાઈ બાવડા પકડીને બેઠા એવો દાખલો ને.